हेलो फ्रेंड्स, केम छे? बहु मजानु चेप्टर 14मु आंकड़ा शास्त्र में आपणे छेल्ले जोयुं के प्राप्तांको आप्या होय, आवृत्ति आपी होय, एने गुणाकार करी अने आपणे मध्यक मेळ्यो। मध्यक एटले याद करावुं सरासरी, अने वर्गघटा अने वर्गना आधारे पण आपणे मध्यक शोधवानी किंमत शोधी अने एफआई एक्सआई मेळ्यो। आज आप एज रीते एक नवो दाखिल 14.1 में शीखो, तब थोड़ी प्रेक्टिस् करी हे, खूब मजा आई हे मित्रों। चलो, छोड़नी संख्या के घरों की संख्या के लिए एना आधार आप काम करूँ। जो अँ ते जी सको क्लास आपेला है, अँ जी सको घर की संख्या, संख्या एट एफ आई आपेलो। आरवाड़ो करिए, जेने कहशू सीग्मा एफ आई, कारण के सीग्मा एट सरवाड़ो को एफ आई ना, एट सीग्मा एफ आई ने तब सरवाड़ो करशो एट 20 मिले। हवे आपणे त्रीजू खानू बनावीए छीए, तमने ख्याल छे क्लास मार्क्स, एटले जेने आपणे कही मिड वेल्यू अथवा के मध्य किंमत, याद करो xi। शुं काम बनावी? कारण के आपणी पासे वर्ग छे। मध्य किंमत केम शोधाय मित्रों? आ बेनो सरवाळो भांग्या बे, 0 + 2 / 2 એટલે બનશે 1, એટલે અહીંયા મધ્ય કિંમત તમારી 1 આવશે। આ બેનો 4 + 2 = 6, 6 / 2 એટલે અહીંયા આવશે 3, 4 + 6 = 10, 10 / 2 એટલે 5, 6 + 8 = 14 / 2 એટલે 7, એવી રીતે 10 + 8 = 18 / 2 એટલે બનશે 9, અને એવી રીતે 10 + 12 = 22 એટલે 11, 24, 12 + 24 = 26 એટલે 13 બનશે। શું કામ મેં મધ્ય કિંમત કરી યાદ છે ને મિત્રો? કારણ કે પહેલાં આપણે એફઆઈ એક્સઆઈ સીધું કરતા હતા, પણ આપણી પાસે એક્સઆઈ તરીકે વર્ગ છે, એટલે આપણે ફરજિયાત એફઆઈ × એક્સઆઈ કરવો હોય એટલે મધ્ય કિંમત શોધવી પડે। હવે આપણે કરીએ એફઆઈ એક્સઆઈ। જો આંકડા નાના છે એટલે ડાયરેક્ટ હું એફઆઈ એક્સઆઈથી કામ કરું છું, યસ કરું છું। જો ચાલો કરીએ, 2નો ગુણાકાર 1 × 1 = 1, 2 × 3 = 6, 5 × 5 = 5, 7 × 5 = 35, 9 × 6 = 54, 2 × 11 = 22, અને 13 × 3 = 39। આનો આપણે સરવાળો કરીએ, જેને કહેશું સિગ્મા એફ આઈ એક્સ આઈ, અને આનો આપણને સરવાળો મળે છે 162। છેલ્લે જોયું એમ હવે આપણે મધ્યકનું સાદું સૂત્ર જોઈએ। શું છે સૂત્ર? x̄ = σ Fi Xi / σ Fi। સિગ્મા એફ આઈ એક્સ આઈ છે આપણી પાસે 162, સિગ્મા એફ આઈ છે આપણી પાસે 20। આ બેનો ભાગાકાર કરીએ એટલે જવાબ આપણને મળશે 8.1। આ આપણો મધ્યક મળી જશે। અહીંયા મેં શું કામ એ ન લીધો? કારણ કે તમે જાણો છો મેં એઝ્યુમ બી ને ધાર્યો જ નથી, એટલે એ લેવાનો કોઈ પ્રશ્ન નથી। બહુ શાંતિથી, ધીરજથી, બહુ સહેલા દાખલા છે મિત્રો। તમારે શું કરવાનું છે? જુઓ, ઇન શોર્ટ, હાઉ ટૂંકમાં કહેવા, બે કોલમ તો પરીક્ષામાં આપેલી છે, જુઓ ને, તમને અહીંયા એક્ઝામમાં નહીં, અહીંયા આપેલી જ છે, જુઓ। હવે તમારે ફક્ત અહીંયા 2 કે 3 કોલમ બનાવવાની છે। એક્સઆઈ તો ફરજિયાત છે જ તે, પછી આપણે યાદ કરો યુઆઈ બનાવતા હતા અને એફઆઈ યુઆઈ કરતા હતા, યાદ છે ને? ટૂંકમાં એફઆઈ સાથે તો ગુણાકાર એક્સઆઈનું મેં એટલે કર્યો, સંખ્યા નાની છે। જો સંખ્યા મોટી હોત ને તો હું એક્સઆઈની પછી અહીંયા એફઆઈ એક્સઆઈ ન કરત, યુઆઈ કરત, અને પછી હું એફઆઈ યુઆઈ કરત, યાદ છે ને મિત્રો? કેટલું ઇઝી છે, તમે સો ખાલી ટેબલ બનાવતા શીખો, પછી એક નાનું સૂત્ર મૂકી દો। જો તમે એઝ્યુમ મીન કર્યો હોય, એ લીધો હોય, તો અહીંયા સૂત્રમાં એ લ્યો, અને જો તમે અહીંયા હાઇટ લીધી હોય, યુઆઈના સૂત્રમાં આવે છે ને હાઇટ, તો હાઇટ લેવાની, નકર નહીં લેવાની। ચાલો બીજો દાખલો જોઈએ। ચાલો આપણે એક નવો થોડો વેરાયટીવાળો એક ત્રીજો દાખલો જોઈએ, બીજો તો થઈ જાય એવો છે મિત્રો તમારીથી। ત્રીજો દાખલો 11, 13, 13, 15ના વર્ગો આપ્યા છે, નીચે બાળકોની સંખ્યા આપી છે, અને કહી દીધું છે આ પ્રશ્નની અંદર કે મધ્યક 18 છે, જો કહી દીધું છે। ચાલો આપણે લખીએ છીએ, મધ્યક આપણને આપી દીધો છે 18 છે, બરાબર? પહેલું તો આપણે મધ્ય કિંમત શોધશું, આ તો ફરજિયાત શોધવાની મિત્રો, બધાને આવડતી હોય, એક માર્ક તમને સીધો જ મળશે। 11 અને 13નો સરવાળો એટલે મધ્ય કિંમત 11 અને 13 થશે 24, અને એનો ભાગ્યા કરીએ 12, નો ખબર પડે તો આ બેની વચ્ચેનો આંકડો લઈ લેવાનો છે ને મિત્રો, અને જેટલાનો ગેપ હોય ક્લાસનો એટલા આપણે મૂકતા જવાના, એટલે આપણને તરત મધ્ય કિંમત આરામથી પ્રાપ્ત થઈ જાય। બહુ સરસ ને ઇઝી દાખલાઓ, એકવાર જો તમને મજા આવી જશે ને તો જાતે બધા દાખલા ગણી નાખશો। હવે અહીંયા આપણે DI એટલે લેવો પડશે, FI XI થી કામ નહીં થાય, આપણો FI છે,
અને આ આપણા માટે એક્સ આઈ છે, પણ અહીં એક્સ આઈ મધ્ય કિંમત તરીકે લેશું. ડી આઈ એટલે લેવો પડશે મિત્રો, ક્લાસ થોડા મોટા છે. બીજું અહીંયા એક નવી વાત જુઓ તમે, અહીંયા એફ તમને આપ્યો નથી, જુઓ તમારે શોધવાનો છે એફ. આ એક વાત નવી છે આપણા માટે. એટલે હવે આપણે ડીઆઈનું સૂત્ર વાપરશું, ડીઆઈ બરાબર એક્સ આઈ માઇનસ યુ. તમને યુઆઈનું સૂત્ર વાપરવાની છૂટ છે, ને ડીઆઈ વાપરી શકો છો, તમને જે ગમે તે સૂત્ર વાપરી શકો છો. ડીઆઈ બરાબર એક્સ આઈ માઇનસ એ. એટલે તમારે એઝ્યુમ કરવું પડે, એઝ્યુમ એટલે ધારવું પડે. ધારવાનું કોને? કે જ્યાં આગળ મધ્ય કિંમત હોય તેને ધારવાનું. તો આપણે એઝ્યુમ કોને ધારવું બને? કોઈ કાંઈ એઝ્યુમ આને પણ ધારી શકે, આને ગમે તેને એક્સ આઈમાંથી એઝ્યુમ કરી શકે, ધારી શકે. પણ આ મધ્યક તમને 18 આપ્યું છે, તો 18 કિંમતને એઝ્યુમ ધારી શકો. ટૂંકમાં વચ્ચેની કિંમતને એઝ્યુમ ધારો તો વધારે સારું. ચાલો આને ધારી લીધું એઝ્યુમ. હવે શું કહે છે? એક્સ આઈ માઇનસ એ કરો આપણા માટે. એક્સ આઈ 12 છે, 12 માઇનસ 18 કરીએ તો 12 માઇનસ 18 કરતાં માઇનસ 6 જવાબ આવે. આ યાદ રાખશું. એવી રીતે 14 માઇનસ 18 કરીએ એટલે માઇનસ 4 જવાબ આવશે, માઇનસ 2 આવશે. જ્યાં એઝ્યુમ તારી હશે 0 આવશે. બબ્બેનો ગેપ છે એટલે 2 વધતા જશે. જો ને 20માંથી 18 જાય 2, 22માંથી 18 જાય 4, 24માંથી 18 જાય 6. આપણે કરીએ છીએ એમ, પહેલાં એફ આઈ એક્સ આઈ કરતાં, પણ હવે ડીઆઈ ધારું તો એફ આઈ ડીઆઈ કરવો પડશે. એફ આઈ ઇન્ટુ ડીઆઈ, એફ આઈ ઇન્ટુ ડીઆઈ માઇનસ 42 થશે. ધ્યાન રાખશું ભૂલ ન કરતા. 7 × 42, 6 × 24. જો નાની એવી ભૂલ તમને ખૂબ હેરાન કરશે મિત્રો, આખું ટેબલ ખોટું ને આખું ટેબલ ખોટું એટલે જવાબ ખોટો ને પછી કાંઈ ચેક નહીં થાય. અહીંયા એક જુઓ છો, 2 અને એફનો ગુણાકાર 2F થશે અહીંયા ભૂલ ન કરતા. અને એવી જ રીતે 4 × 25 અને 6 × 24. હવે આનો આપણે સરવાળો કરવો પડે, જેને કહેવાય સિગ્મા એફ આઈ એક્સ આઈ, સિગ્મા એફ આઈ ડીઆઈ. હવે તમને ખ્યાલ છે આ બધી જ અચલ કિંમતો છે, અને આ ચલવાળી કિંમત છે. એટલે ચલને અચલને કોઈ દી સરવાળો ન કરે. એટલે 2F ને પહેલાં મૂકી દઉં છું એટલે વચ્ચે નડે નહીં. જો 2નો અહીંયા સરવાળામાં ન લઈ લેતા, આ અચલ ધન સંખ્યાઓનો સરવાળો પહેલાં કરીશું. એટલે 20 ને 24 થશે 44. આ બધાનો સરવાળો કરું છું, માઇનસ છે એટલે 42 ને 18 થશે 60, 60 અને 24 થશે 84. અને આ બેનું બાદ બાકી કરું એટલે આપણને જવાબ મળશે 2F + 40. ઓકે, ચાલો. સૂત્ર તો એને જ જો મૂંઝાવવાનું નથી મિત્રો, ભલે એફ આપો, એ જ નિયમ એ જ પ્રમાણે કામ કરવાનું છે. મધ્યકનું સૂત્ર એક્સ આઈ બરાબર એ મેં લીધો છે એટલે એ લઈશું, પ્લસ ભૂલવાનું નથી, બ્રેકેટ કરવાનું છે. સિગ્મા એફ આઈ ડી આઈ, સિગ્મા એફ આઈ મલ્ટીપ્લાય એચ કરું નહીં કરું, કારણ કે મેં અહીંયા હાઈટને લીધી નથી. એક્સ 12 તમને અહીંયા પ્રશ્નની અંદર આપી દીધો છે મિત્રો, 18 જો બરોબર ધ્યાન રાખવાનું છે. હવે સાદુરૂપ જ છે, તેથી 18 બરાબરની નિશાની લાઇનમાં. એ તમને કેટલો આપ્યો છે? એ પણ 18. પ્લસની નિશાની ભૂલીએ જ નહીં ક્યારે. સિગ્મા એફ આઈ ડી આઈ તમારી પાસે છે 2F + 40. અને તમારે આ જે છે જેને આપણે કહેશું સિગ્મા એફ આઈ એ શોધવાનો છે. તો સરવાળો કરવો પડે, એફ વત્તા તમે સરવાળો કરજો એટલે 44 થશે. હાઈટ અહીંયા કરવાની નથી. હવે સાદુરૂપમાં તમે શું કરો, આને પહેલાં લ્યો છો, પણ એકચ્યુઅલમાં 18ને પહેલી સાઈડ લઈ જાઓ ને તો તમારે ઇઝી પડે. 18 - 18 શું બચ્યું અહીંયા આપણે જોઈએ, 2F + 40 છેદમાં F + 44. જો તમે અહીંયા મલ્ટીપ્લાય કરવા જશો ને તો 12 લાગશે, થઈ જશે સાદુરૂપ, પણ 12 લાગશે. 18 ઓલી બાજુ ગયા એટલે અહીંયા બની ગયું 0. એ 2F + 40 છેદમાં F + 44. આ જે કૌંસ છે આખો છેદ આની સાથે ગુણાકારમાં જાય એટલે 0 સાથે કોઈ પણનો ગુણાકાર થાય એટલે બની જશે 0. જો એફનો ઉડેડ દેતા 2F + 40. હવે અહીં તમે ધ્યાનથી જુઓ તો 2F અહીંયા −84 + 44 એટલે −40 આવશે મિત્રો. જુઓ 2F - કારણ કે મોટી સંખ્યાની નિશાની આવશે એટલે 2F - 40, 2F - 40, 2F - 40 ને 2F - 40. ઓકે, ચાલો જોઈએ હવે. એટલે અહીંયા શું બચ્યું આપણી પાસે? 0 = 2F - 40. 40 આ બાજુ જશે એટલે 40 = 2F.
અને બે ગુણાકારમાં છે એટલે છેદમાં જશે, એટલે એફ બરાબર બનશે વીસ. તો આપણે જે એફ શોધવાનું, તો હંમેશા યાદ રાખો બાળકોની સંખ્યા કોઈ દી માઇનસ ના મળે, પ્લસ જ મળે. જો એ જ વાત કરી છે ફરીથી, આ તો રકમમાં આપેલું છે, એક્સઆઈ બનાવવો જ પડે આપણે. હવે મેં ડીઆઈમાં શું કર્યું, કારણ કે એફ આપણા માટે અનનોન હતો, ખબર નથી, એટલે મેં એક્સઆઈમાં આપણે ધારીએ છીએ એમ થયું, અને ડીઆઈ જેમ શોધીએ છીએ એમ જ શોધ્યું, અને પછી એફઆઈડીઆઈ કરી અને સૂત્રમાં કિંમત મૂકી છે. બીજું કશું જ કર્યું નથી મિત્રો. ધ્યાનથી જુઓ તો દાખલો ખૂબ ઇઝી તમારા માટે બની જશે, ખૂબ સહેલો દાખલો છે. ચાલો હજી એક દાખલો જોઈએ આપણે એની પછીનો. ચાલો આપણે એક થોડો નવો દાખલો છે, સાતમા નંબરનો દાખલો શોધીએ છીએ. વચ્ચેના દાખલા મિત્રો તમારીથી થઈ જાય એવા છે, એટલા માટે બાકી રાખ્યા છે. હો મિત્રો, સાવ સહેલા દાખલા છે, તમને ન આવડે તો ક્યાંક ટેબલમાં તમારી ભૂલ હશે, કાળજીપૂર્વક ટેબલ રજૂ કરજો. અને જો અહીંયા વન લાઈન હું ડ્રોપ કરું છું, તમે પણ કરજો, જેથી સ્વચ્છ અને ક્લીન ટેબલ લાગે, આખું કોષ્ટક ક્લીન લાગે, તમારી ક્યાંય ભૂલ નહીં થશે. જો વચ્ચે વચ્ચે ગેપ નહીં મૂકો ને તમારી ટેબલમાં 100% ભૂલ થશે. એટલે ભૂલને ઓછી કરવા તમારી રિપ્રેઝન્ટેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો જોઈએ, તમને બધાને આવડી જશે, પણ ભૂલ ક્યાં કરો છો, ગુણાકારમાં અને સરવાળામાં ભૂલ કરી દે. જો મેં કેવી હમણાં ભૂલ કરી નાની એવી જોઈ ને તમે માઇનસની, પણ મને ક્લિક થઈ જવી જોઈએ કે મારી ભૂલ અહીંયા થઈ છે. ભૂલ તો બધાથી થશે, પ્રેઝન્સ ઓફ માઇન્ડ ને કોન્સન્ટ્રેશન નહીં હોય એટલે ભૂલ થશે, પણ તમને એ જ સમ વખતે રિયલાઇઝ થઈ જવું જોઈએ ક્યાંક ભૂલ છે. ઓકે ડિયર, ચાલો ચાલીએ. એક દાખલામાં આપણને રકમમાં બે કિંમતો આપી છે, એ કિંમતો અહીંયા મૂકું છું. સાતમા નંબરનો દાખલો છે, SO2ની સાંદ્રતા હવામાં કેટલી છે અને આવૃત્તિ આપી છે, અને આવા પોઈન્ટવાળું છે એટલે બીક લાગે, સીધી વાત છે. તો મધ્ય કિંમત ત્રીજા ખાનામાં બે ખાના આપ્યા, ત્રણ ખાના બનાવવાના છે. મધ્ય કિંમત આ બેનો સરવાળો, એટલે કે આમ માનો ને 0 વત્તા 4નો સરવાળો 2 થશે, 4 ભાગ્યા 2 એટલે 2 થશે. એટલે અહીંયા તમારે લખવાનું છે શું, 0.02. ગમ પોઈન્ટથી ગભરાવ છો મિત્રો, પોઈન્ટને જવા દો. ચાલો 4 ને 8 કેટલા થશે, 12 ભાગ્યા 2 કેટલા થશે, 6. તો અહીંયા આમ કરી નાખો ને 6 લ્યો, બસ કેટલું સહેલું છે. આવા અવરોધોને દૂર કરી નાખવાના ને એકવાર, જિંદગીમાં આવા કેટલાય અવરોધો આવ્યા કરે, અવરોધને એક બાજુ વિચાર્યા વગર મૂકી દો એટલે રસ્તો સીધો બની જાય. પોઈન્ટ તમારા માટે અવરોધ છે, કાઢી જ નાખો આપણે પોઈન્ટને. 18 ને 12 ને 8 20, 20 ભાગ્યા 2 કેટલા થશે, 10. તો 0.10, ટૂંકમાં પોઈન્ટ પછી 2 આંકડા આવવા જોઈએ. 12 ને 16 કેટલા થશે, 28. 28 ભાગ્યા 2 એટલે કેટલા થશે, 14. અને આમ તો 4-4નો ગેપ છે, તમે જોઈ શકો છો અહીં 18 અને 18 ને 4 22, 20 ને 24 એટલે 22 થશે. ચાલો આપણે જોઈએ, 4-4નો ગેપ છે. હવે આપણે યુઆઈ કરવું છે મિત્રો, મને યુઆઈ વધારે સહેલું લાગશે. શું છે ફોર્મ્યુલા યુઆઈ માટેનું, XI માઇનસ એ છેદમાં હાઇટ હશે, હાઇટ એટલે એચ, એચ એટલે પાછું ક્લાસ લેન્થ, હાઇટ એની. તો હાઇટ કેમ શોધાય છે મિત્રો, તમને ખબર છે, હાઇટ શોધવા માટે આ બેનો ગેપ જોવાનો છે. 0.04 માઇનસ 0.04 એટલે 4 જે છે એની હાઇટ બનશે, યાદ છે ને કેમ, 0.04 માઇનસ 0.0, આ બેની બાદબાકી કરો એટલે 0.04 એ તમારી હાઇટ બનશે. પણ યુઆઈ માટે મેં તમને એક વાતે કરેલી છે કે જ્યારે તમે એ ધારો, અહીંથી ગમે એ વચ્ચેના આંકડાને આપણે એ ધારી લઈએ, ચાલો એ તરીકે કોને લેવું છે, વચ્ચેના આંકડાને એ લઈએ, આપણે 10 વાળો આંકડો છે ને એ પસંદ કરી એઝ્યુમ મીન, ચાલો જ્યાં તમે એઝ્યુમ મીન કરો છો ત્યાં યુઆઈમાં 0 મૂકી દેવાનું છે, અને ઉપર ચડતા ક્રમમાં આંકડા મૂકવાના છે. અહીંયા -1 છે, અહીંયા -2, એવી રીતે અહીંયા 1, અહીંયા 2 અને 3 બની જશે. હવે યાદ કરો, એફઆઈ એક્સઆઈ કરતાં યુઆઈ એવું, એટલે એફઆઈ યુઆઈ કરવું પડે, સીધી વાત છે. એફઆઈ ઇન્ટુ યુઆઈ, ગુણાકારમાં ભૂલ ન કરતા, -8, 9 2 9 1 9, જો અહીં આંગળી મૂકતા જજો, 9 × 0 0, 9 1 2 2 2, 4 2 8 અને 2 3 ને 6, જે પેલા ધનવાળા આંકડા છે એનું પહેલાં કરે 8 ને 9 17 એટલે -17 થશે, 8 ને 2 10 ને 16 થશે, 16 અને -17 એટલે તમારો સિગ્મા FIUI -1 થશે. અને આનો બેનો સરવાળો કરો તો સિગ્મા FI તમને અહીંયા મળશે 30.
હવે x બાર તો આપણી પાસે સૂત્ર છે બહુ સરસ મજાનું એ લીધો છે એટલે એ લેશું અહીંયા સિગ્મા fi ui upon સિગ્મા fi ને ક્યારેક n પણ કહેવાય છે મિત્રો હવે અહીંયા હાઈટ લીધી છે એટલે મારે h લેવો પડશે ભૂલ ન કરતા મિત્રો જો તમે h લીધો હોય તો લેવાનું a લીધો હોય તો લેવાનું છે સૂત્રમાં ન લીધું હોય તો નથી લેવાનું બીજી ભૂલ અહીંયા શું કરો છો મિત્રો કે fi ઇન્ટુ xi કરતા પણ fi xi થાય નહીં કારણ કે xi નું મોડિફાઈડ ui માં કર્યું એટલે fi ઇન્ટુ ui કરશો આ ભૂલ ન થાય ધ્યાન રાખજો ચાલો જોઈએ x બાર આપણને ખબર નથી એ ખબર છે દસ 0.10 વત્તા સિગ્મા fi ui આપણને ખબર છે માઇનસ એક બરોબર અને છેદમાં આપણે લીધું છે સિગ્મા fi એટલે 30 હાઈટ આપણા માટે છે 0.04 આ બધાનું આપણે સાદરૂપ આપવું છે એટલે અહીંયા તો સમજી ગયા 0.10 વત્તા આનું આપણે ગુણાકાર કરીને ભાગાકાર જો કરીએ તો આનો ભાગાકાર થશે 0.033 અને માઇનસમાં થશે અને એની આરે 0.04 ગુણાકારમાં આવશે પાછું 0.10 વત્તા છે એટલે આની આરે ગુણાકાર કરીશ એટલે માઇનસ બની જશે વત્તે ઓછે ઓછા અને બેનો ગુણાકાર થશે 0.0013 આવો આપણો ગુણાકાર થશે બેનો ગુણાકાર કરવાનો છે ને એટલા માટે હવે આ 0.10માંથી આને બાદ કેમ કરવો તો બાદ કરતાં તમને આવડતું હશે કે શીખવાડી દઉં હે આવડે છે કેવી રીતે આ બાદબાકી કરી છે અને એક્સ બાર આપણને આવો મળશે યાદ રાખો મિત્રો એક્સ બાર જે છે એટલે કે મધ્યક તમને જે આ જે ક્લાસ આપ્યો હોય ને એમાંથી જ હોય જો એ મને કેટલો મળ્યો 0.09 અંદાજે માનો તો જો 0.0નો કયા ખાનામાં આવે છે આ ખાનામાં આવે જો યાદ રાખો મધ્યક જે છે એ તમારો આ ક્લાસ છે એની વચ્ચેના ખાનામાં જ ક્યાંક ઇર્દ ગિર્દની હલચલમાં હશે પાક્કું છે યસ ડેફિનેટલી આવું જ હશે તમારો જવાબ સાચો છે મારે કોઈ દી મધ્યક 0.25 નહીં આવે અથવા એનાથી વધારે નહીં આવે મારે કોઈ દિવસ 0થી ઓછો એટલે માઇનસમાં નહીં આવે મધ્યક આ બેની વચ્ચે હશે અને બને ત્યાં સુધી આની નજીક હશે વચ્ચેના વર્ગની આજુબાજુ હશે આ પણ એક તમારી હિન્ટ છે ચાલો આપણે બાદબાકી શીખવી છે ને મિત્રો ચાલો 0.10માંથી અમે કેમ બાદ કરીએ શીખવાડું 0.10 મોટા છે એટલે એની પાછળ બે મીંડા મૂકી દો 0.0013 0.0013 મારે બાદ કરવું છે 0માંથી 3 જાય 9 જાય એટલે અહીંથી લીધો 10 એટલે આની પાસે છે નહીં એટલે અહીં 9 આની પાસે નથી 9 આની પાસે છે 10 કો લીધો એટલે 0 આની પાસે 10 આવ્યા 10માંથી 3 જાય એટલે 7 9માંથી 1 જાય એટલે 8 9માંથી 0 જાય એટલે 9 અને 0માંથી 0 જાય એટલે 8 એટલે 0.0987 આપણને મળે છે મિત્રો તો હવે મને આશા છે કે તમે 14.1 ના મેં થોડા પ્રશ્નો કરાવ્યા છે તમે જાતે આ પ્રશ્નો લેસનની અંદર કરશો પાક્કું મિત્રો બહુ મજાના દાખલાઓ બે કોલમ આપી છે ત્રીજી મધ્ય કિંમત દર વખતે બનાવવાની અને હું તો કહું યુઆઈથી જ કામ કરો 0123 0123 મૂકી દો ઉપર માઇનસ મૂકવાના નીચે પ્લસ મૂકી દેવાના અને પછી fi xi fi ui બનાવી નાખવાનું પછી મધ્યકનું સૂત્ર જો તમે એ લીધો હોય તો ઉપર કરવાનો h લીધો હોય તો h નો ઉપયોગ કરવાનો ન લીધો હોય તો h નો ઉપયોગ નહીં કરવાનો બરોબર છે ને મજા આવશે હો મિત્રો ખૂબ મજાનું અને રોકડા માર્કનું ચેપ્ટર પણ ભૂલ ન કરતા પ્રેઝન્ટેશન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ત્યાં જ ભૂલ થાય છે સૌથી વધારે વિદ્યાર્થી આ કોષ્ટકમાં ભૂલ કરે છે મિત્રો એ તમારીથી ન થાય ચાલો 14.1 પાછું વન્સ અગેન તમને હું હોમવર્ક માટે આપું છું તમે હોમવર્કમાં 14.1 કરી નાખશો નેક્સ્ટ ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ મધ્યક પૂરો કર્યો છે હવે એક નવું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ તરફ આગળ વધશો થેન્ક યુ વેરી મચ ડિયર ફ્રેન્ડ્સ